કોંગ્રેસનો કલેક્ટર કચેરી ખાતે વિરોધ. રત્ન કલાકારના હિત માટે કોંગ્રેસ તરફથી વિરોધ કરવામાં આવ્યો. હીરા ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. લાખો રત્ન કલાકાર બેકાર થઈ રહ્યા છે. રત્ન કલાકારોની આર્થિક મદદની માંગ સાથે કોંગ્રેસ તરફથી વિરોધ કરવામાં આવ્યો. રત્ન કલાકારોના પરિવારો બાળકોને મદદની માંગ કરવામાં આવી. સુરત શહેરમાં રત્ન કલાકારોને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરતમાં કેટલા સમયથી હીરામાં મંદી ચાલી રહી છે, જેને લઈને લાખો રત્ન કલાકાર બેકાર બન્યા છે, ત્યારે રત્ન કલાકારને આર્થિક મદદ થઈ શકે તેની માંગ સાથે સુરત કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસનો વિરોધ અને કલેક્ટરને આવેદન પત્ર આપવા જઈ રહ્યા છે. ત્યારે ધનસુખભાઈ આપણી સાથે છે. ધનસુખભાઈ, કઈ રીતની માંગ છે રત્ન કલાકારો માટે? આર્થિક મંદીના કારણે આપ જોઈ રહ્યા છો અસંખ્ય રત્ન કલાકારો આત્મહત્યા કરી છે. અમે સરકારનું ધ્યાન દોરવા માંગીએ છીએ. વખતો વખત ધ્યાન દોરીએ છીએ, પણ સરકારને આ બાબતમાં ધ્યાન નથી. જો રત્ન કલાકારોએ લોન લીધી હોય અને એમાં ઈએમઆઈ ભરવામાં એ લોકોએ આત્મહત્યા કરી, તેવી 8-10 ઘટનાઓ ઘટી છે. તે તાત્કાલિક બની છે કે જેથી કરીને એ લોકો આત્મહત્યા કરતા અટકે, એ લોકોને જીવનમાં જીવવા માટેનો સંઘર્ષ કરે તેમાં આપણે મદદરૂપ થઈએ. લાખો રત્ન કલાકાર બેકાર બન્યા છે, તેમને જે કહેવાય કે જીવન જીવવું હવે જે કહેવાય કે અઘરું બન્યું છે, ત્યારે કોંગ્રેસે તેમના હિત માટે અત્યારે વિવિધ માંગને લઈને કલેક્ટર કચેરીને આવેદન પત્ર આપી રહી છે. કેમેરા પર્સન ભુજ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ભુજ, સુરત.